ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति 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 ही। ओम हाँ, मने शु याद आवे तो मैं तो भूली गई। एक तो हूँ भूली जो पहला, आज है केटला लोगों का जन्मदिवस है। एक कर राकेश बेना पत्नी बीना बेन मैंने बीजा को ये सवारे कहू कि आज मारो जन्मदिवस है। बीना बेन जरा उभा थी जाऊँ, चलो बीजा कौन है सवारे मैंने कोई कहे मारो जन्मदिवस है। મને કોઈએ ચોક્કસ કહ્યું છે આજે મારો જન્મદિવસ છે? ચડાય ચડે, શાબાશ, જય જય। ઓકે, બીજા કોણે મને કહ્યું કે આ જન્મદિવસ છે મારો? ના ના, હોય તો મને વાંધો નથી, ના હોય ના આવશો, પણ મને કોઈએ કહ્યું એટલે મને એમ કે હું એની નોંધ લઉં, ધેટ ઇઝ ઇટ। સવારે મને યાદ નથી આવતું કોણે કહ્યું હતું। પંકજભાઈ તમે કોઈએ કહ્યું સવારે જન્મદિવસ છે આજે? એવું મને કોણ મળ્યું સવારે? તમે સારું, ચાલો જવા દો। હવે એને છોડી દઈએ આપણે તો ત્યાં સુધી હું વાત કરી લઉં થોડી। પેલી બંધ કરું સાધારણ ધોની પેલી ચોપડી આપને એક, જો આમાંથી તમે ગીતો ગાય બધા લોકો અહીંથી ચોપડી લઈને લીધી વાંચ્યું અને બધા આમ ડોક્યા કરી કરીને વાંચ્યું તો એટલે આ પુસ્તક આપણે આમાં બધા ગીતો આ બધા ગુરુજીના ગીતો અને બધામાં છે એ આપણે પુસ્તક વસાવી શકીએ, માત્ર 60 રૂપિયાની કિંમત છે। આમાં જેટલો છે બધા ગીતો સ્ટુડિયોમાં રેકોર્ડ કરાવેલા છે, એની પેન ડ્રાઈવ પણ છે અને MP3 પણ છે, એટલે કમસે કમ અમને સારું લાગે એટલા માટે તો લો। આશ્ચર્ય છે કે પુસ્તકને માટે આપણે આટલા બધા કાળજીવાળા છીએ કે ક્યાંક ખર્ચાઈ ના જાય પૈસા, એટલે એવું ના કરશો। મેં કહ્યું એમ કે અમને સારું લાગે એટલા માટે પણ આ પુસ્તક, અને હવે વાતો બંધ કરી શકીએ આપણે, લઈ શકીએ એટલે 60 રૂપિયાને બધા આજે 50 મળશે, હું 70 મળશે એવું કહીશ, બરાબર? હા, એટલે આપણે એવી અપેક્ષા રાખજો 60 ના 50 કહો તો બધા નામ આવી જાય। મેં આ બધી વસ્તુઓ તો બહુ શરમજનક છે આપણે માટે, એટલે આ બધાની જ પાસે પુસ્તક હોય એવું આપણી છીએ। બધી પૂજા સ્વામીજી મહારાજની પૂજાને બધામાં જોઈતું જ હોય છે, પૂજાઓમાં જોઈ છે, ગીતોમાં જોઈ છે, અને આપણે આપણી બધી દીકરીઓ જોઈએ ને છોકરીઓ ગાતા શીખી ગઈ છે, બહુ ઉત્તમ સરસ વસ્તુઓ છે, એટલે આ લઈ શકાય। આ પતિ ગયું તમારું તો હું વાત શરૂ કરું। હા, એટલે આને માટેના નામ ભક્તિ દેવીને લખાવી દો બધા સાંજને, ત્યાં આ લોકો વખત ના બગાડશો તમે, અત્યારે નામ લખાવી દો, 60 રૂપિયા આપી આપીને નામ લખાવી દો, તો નામ લખાવીને લેવાની આવે। ઓકે, આ બધા કાર્યક્રમો થાય છે, ઉજવાય છે, જુઓ કેટલી ઉત્તમ વસ્તુ છે કે બધા ભેગા થાય છે ને પરસ્પર પ્રેમ કરે છે। મને તો સૌથી વધારે વસૂલાત જો આને લાગતી હોય તો આ લાગે છે, દાન થશે, બધી બધી ઉત્તમ વસ્તુઓ છે, એ તો ડિસ્ટન્ટ એન્ડ ઉપર ત્યાં જઈને જે થશે તે, પણ આ જે કરનારા લોકો હોય છે એ તમે જુઓ બધા કેટલા પ્રેમથી ભેગા થઈને, એટલો ઉત્સાહ હોય, પ્રેમ હોય અને મુક્તિ હોય, એટલે મનમાં બંધનને પેલા હોય ને, બોલું કે ના બોલું, આ બાજુ કોણ છે ને પેલી બાજુ કોણ છે ને, અત્યારે પૂછો ભાઈ જલ્દી પેલો આરસો લઈ આવીએ, પેલું પેલું, કારણ કે બધાને કરવાનું છે, એક ધ્યેય કે લક્ષ્યને સામે રાખીને ચાલીએ છીએ અને બધા પ્રેમથી, આમાંથી કોને શું જોઈએ છે, બધા બધી રીતે ભરેલા લોકો છે, અને એટલે એવી કોઈ વહેંચવાની ઈચ્છા નથી, કોઈ મારામારીની ઈચ્છા નથી, કોઈ સ્પર્ધા નથી, કશું જ નથી, આપણી આ તૃપ્તિને વચ્ચે કશું પેલું કમ્પેરિંગ કરવાનું હતું ને, તો કોણ કરે, એક્સ કરે કે વાય કરે, શી સેસ આપણી દીકરી છે, મારું કોમ્પિટિટર નથી,
હા, આ કેટલી મહાન વસ્તુ હશે. એટલે આવો મનમાં જન્મે નહીં તો માઇક પર બોલવાનું મળે તો કોણ છોડે? બધાને ગમે તો ખરો જ કે હું જ બોલું, એવું બધાને હોય. એને બદલે આપણે બધા કેવી રીતે આપણો પ્રસંગ શોભી ઉઠે, દીપી ઉઠે, અને કેવી રીતે આ બધા લોકો મારે બહારગામ થયા છે એમની નોંધ લેવી જોઈએ. મુંબઈથી 4 જણ છે, રાજકોટ, કોડીનાર, વડોદરા, સુરત. ક્યારની જુઓ છો કે મારું તો નામ જ નથી આવતું. ધોરાજી, એ કોણ? હા ભાઈ, સોરી, બીક લાગે પણ મૂછો જોઈને પછી. મારું તો નામ જ નથી બોલતા. તો આ એટલે બધાની હું નોંધ લઉં છું, એપ્રિશિએટ. અચ્છા, હા, ખંભાતથી આ બધા આપણા પંકજભાઈ ને બધા લોકો, અને જયંતિભાઈ ભાવનગર. કશો વાંધો નહીં, આખી દુનિયામાંથી છે. ઈડર, હા. એટલે ખરેખર આપણને બહુ આનંદ છે તમે બધા આવ્યા છો, એની પણ આપણે કદર કરીએ છીએ. અને રિયલી વી આર હેપી તમે. એટલે અઘરું છે આવવા જવાનું, કે એક કાર્યક્રમ માટે ધક્કો ખાવાનો હું તો ના જ ખાઉં. એટલે મારે માટે બહુ જ મોટી વસ્તુ હોય છે કે ઘરની બહાર નીકળવું અને કશેક જવું કશાક માટે. પણ તમારી ઉદારતાને અને પ્રેમને હું વંદન કરું છું, આદર કરું છું. એ સિવાય તમે બધાએ જે પ્રેમથી ને આ બધો બહુ જ આનંદ છે ને આ બનાવ્યું આપણે, તો એ હેતુથી ને કે એનો ઉપયોગ થાય અને આ સુંદર ઉપયોગો થાય છે જોઈને બહુ આનંદ છે. ચાલો આપણે અહીં જે લોકોએ મહેનત કરી છે એ તો કરી જ છે, આપણે એમને પણ અત્યારે જ આપી દેવી જોઈએ ભેટ આપવી હોય તો. પણ ચાલો જવા દઈએ નહીં, કે લઈ આવવું છે. સારું, પછી ક્યાં છે ન કરતા, જવા દઈએ. ચાલો તો આ જોશની વાત કરીએ. એ હા, ક્યાં છે બધા? આ છોકરા બિચારા ખરેખર જે આની પાછળ મહેનત તમે તો કલ્પના જ નહીં કરો કે કેટલી બધી મહેનતો હશે કે કાર્યક્રમ પાછળ દિવસ અને રાત કેટલા. પણ અગેઇન એ કર્મયોગ છે, એ ઉપાસના છે. નોટ ઓન્લી કર્મયોગ, એ ઉપાસના છે. એટલે સતત અને સતત સ્વામીજીને શું ગમશે, માતાજીને શું છે, સતત 2400 કલાક આ ચિંતન જ ચાલતું હોય. એટલે એનો આ કાર્યક્રમો થશે અને લાભ મળશે તો ખરો જ ખરો, પણ સંસારનું ચિંતન છૂટતું જાય છે, મોટો લાભ છે. કે જેવું આપણે આ ચિંતન શરૂ કરીએ એટલે પછી અને આપણું થોડું મમત્વ છૂટે કે આપણે કંઈક વસ્તુ ઘરમાં બહુ સરસ વસ્તુ છે, એટલી સરસ છે કે જિંદગીભર વાપરી જ નથી આપણે, મૂકી જ રાખે એટલી સરસ છે, પછી આપણને ખાલી પડી જ રહી છે ને આપી દઈએ આપણે તો. પણ જીવ ના ચાલે આપવાનો. હા, મોંઘી વસ્તુ હોય, રાખી મૂકી હોય આપણે અને વાપરતા ના હોઈએ, એટલું આપણને મોંઘું લાગતું હોય અને છતાં આપણને એમ થાય કે ચાલો ના ના આપણે વાપરતો જોઈએ છે, તો આપણે થોડું મમત્વ ઓછું કરી શકીએ, થોડું જતું કરી શકીએ, માફ કરી શકીએ, પ્રેમ કરી શકીએ, ઉદારતા દાખવી શકીએ. મૂકી દે, હમણાં કશું ના કરીશ. એટલે આ બધી રીતે આપણને આનંદ આપનારી આ વસ્તુ છે, આપણા જીવનમાં કલ્યાણ કરનારી વસ્તુઓ છે, પૂજા કરનારી વસ્તુઓ છે. વેદાંતના અધ્યયન માટે આ બધા લોકો, જે લોકો બિલકુલ પરિચય નથી વેદાંત જોડે કશા જોડે, તો આ બધાની જરૂર શી છે? ભાઈ આપવો તો છાના મારા દાન આપી શકાય, કે તુલાને મોટો તોસ્તાન ના કરીએ તો એ ચાલે. આનંદ આવ્યો ને, આપણે આમ છાના મારા દુકાનમાં કહીએ કે આપી દેજો તો આપી દે, એનો કંઈ વાંધો નથી. આપણને કહે કે તમે કોણ મને લખાઈ આવો, એ તો મને આવડે જ છે ને લખાઈ આવવાનું. પણ આપણે આ કરીએ છીએ એ કરવાથી પણ કંઈક રીતે આનંદ આપણે જીવીએ, કારણ કે આનંદ મારું સ્વરૂપ છે એ જાણવાને માટે પહેલાં આનંદનો અનુભવ કરવો પડશે. એક ફૂલ આપને, આ કમળ આપીને પેલું. એટલે મારા હાથમાં કમળ છે અને મને ખબર ન હોય કે આ શું છે, તમે કહો કે આ કમળ છે તો મને જ્ઞાન થાય ને? મારા હાથમાં કમળ છે જ નહીં, તમે કહો કે આ કમળ છે, આ કમળ છે, મને જ્ઞાન થાય કે ના થાય? એમ આનંદનો અનુભવ થશે પછી મહાવાક્ય કહેવાશે કે આ તારું સ્વરૂપ છે, તો મને ઓળખાશે કે આ મારું સ્વરૂપ છે
आनंद ने बदले अंदर दुख नो ज अनुभव होय, कि हूँ तो नकामो छू, मारो तो कोई भाव पूछात ज नहीं, मारी सामू कोई जोत ज नहीं, आ लोग आ अंदर गड़बड़ एट बार पर आरोप थे कि लोग आवा है, लोग तो अन्यायी है, लोग तो पक्षपाती है, लोग रागद्वेषवाड़ा है, आ बड़ी वस्तुओं बहार थाय से कारण के अंदर आत्म अस्वीकार सेल्फ नॉन एक्सेप्टन्स आत्म अस्वीकार अंदर मोटा पाया पर एट एज हो टूंक में क्यारेक 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 वंस ने वाइल क्यारेक जो लगे कि हूँ कंक छू बाकी मोटा भागे तो लगे कि जो मारी सामू तो आटलू ज हसया आनी सामू आटलू हसया मारी सामू आटलू जुं એટલે આપણને કલ્પના નથી પણ અંદર બેઠેલું કશુંક છે ને એ સતત આપણને આ બધી વસ્તુની કમ્પેરિઝન કરાવ્યા જ કરે છે અને આપણે એમાં ને એમાં દુઃખી ને સુખી થયા કરીએ છીએ આ બધી એટલે સુખનો કે પ્રસન્નતાનો અનુભવ કરવો અને શક્ય એટલા અંશે નિર્નિમિત્ત સુખ નિર્નિમિત્ત કારણ કે પહેલો નંબર આવ્યા માટે સુખી થયા કારણ કે પેંડા ખાતા માટે સુખી થયા બટામાં આવતી રહી તો કારણ કે આપણે આપણો વટ પડ્યો હાર પહેરાવવા મળ્યો એટલે સુખી થયા કારણ કે કોઈએ હાર પહેરાવે માટે સુખી થયા આ બધા નૈમિત્તિક સુખો છે પણ એવું થાય આપણી દીકરી છે અને એ નિમિત્તો ના હોય અને આપણે શું કરવાનું છે નિમિત્તોને ખસેડતા જઈએ અને સુખની અનુભૂતિને વધારે ગાઢ બનાવતા જઈએ અત્યારે નિમિત્ત આવે એટલે સુખ આવે નિમિત્ત જાય એટલે ફુશ હવા નીકળી જાય એવું થાય છે ને અત્યારે કે નિમિત્ત આવે એટલે સુખ આવે નિમિત્ત છોડીએ એટલે સુખ એ જતું રહે લઈને જ જાય સુખ આપણે એવું કરવું છે કે નિમિત્તોને ધીમે 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 ખસેડતા જઈએ અને સુખની અનુભૂતિને ગાઢ કરતા જઈએ આ પ્રયોગનો કરવા છે એટલે આ વસ્તુઓમાં ઘણા નિમિત્તો છે પણ છતાં વૈષયિક બહારના સુખોના નિમિત્તો ઓછામાં ઓછા છે એટલે આપણે જપ પૂજનમ ચપશ્ચિંતનમ ક્રમાત પૂજન પછી જપ પછી ચિંતન એમ કરતાં કરતાં આપણે સુખના નિમિત્તોને ઓછા કરતા જઈએ છીએ અને સુખની અનુભૂતિને ગાઢ કરતા જઈએ એવો દિવસ આવી જાય એકવાર કે સુખની અનુભૂતિ એટલે પછી શું થાય કે 5-15 દાડા આગળ પણ ચાલે ચિંતન પછી 15 દાડા પાછળ કેવું સરસ થયું નહીં કેવી મજા આવી કેવું સરસ આમ કરતાં કરતાં અંદર ગળ્યો ગળ્યો લાગ્યા કરશે અને એ જેટલો ગાઢ થશે અનુભવ જેટલી એની નોંધ ગાઢ થશે એટલો આપણે આનંદના અનુભવને માટે સ્વતંત્ર થતા જઈશું જો આનંદના અનુભવની સ્વતંત્રતાનું નામ સંન્યાસ છે હા કપડાં પહેરો ને જે કરો તે કરો આનંદના અનુભવને માટેની સ્વતંત્રતાનું નામ સંન્યાસ છે કે હવે હું અથવા તો સ્વામી હું મારો સ્વામી છું એટલે શું સ્વામી કંઈ કપડાંથી કે કશાથી નથી પણ હું મારી સાથે હું મારો મિત્ર છું હું મને સ્વીકારું છું મને મારે માટે ફરિયાદ નથી મને મારે માટે કોઈ અણગમો નથી આઈ લવ માય સેલ્ફ ચાલો હું મને બહુ ગમું છું મને હું બહુ પ્રેમ કરું છું અત્યારે તો કોઈ મને કહે કે તમે કહ્યું તમે અરે વાહ તમે કહ્યું તા ભજન દેવના દેવ કોણે કહ્યું હા પ્રાચીબેન અરે વાહ બહુ સરસ એટલે જરા આપણને થાય કે આપણે કંઈક છીએ ખરા પછી બીજાને ગાવાનું આપણને ગાવાનું જ ના કહે એટલે પછી આપણને થાય કે કહેતો સારું કહેતો સારું કહેતા જ નથી બાજુવાળાને કહે એટલે આપણને એના પછી આપણો વાર આવશે પેલી બાજુ ના આવે એટલે પછી અંદર એવી ગરબડ થાય તો જેને થાય એને ખબર પડે કેવું થાય છે અંદર મને ખાતરી છે કે દરેકમાં આ થાય જ છે કોઈ મોઢા પર દેખાડે ને કોઈ ના દેખાડે ને કોઈ ચડાવે ને ઉતારે ને જે કરે તે અંદર બધી ગરબડ હોય જ હોય એને નોંધ લેતા જઈએ ઓળખતા જઈએ અને એના આપણા ઉપરનો જે કંટ્રોલ છે ને એ બધી વસ્તુ આપણને એટલી બધી કંટ્રોલ કરતી હોય છે કે આપણે દેખાડો તો કરીએ કે આ આપણી છોકરી મને શું કહ્યું તેણે કે ઓફિસમાં બધા લોકો એટલે હવે આપણે બધા વખત સામા ના થવાય માણસ શીખતા જાય છે સાચું જ છે માટે બોલવું જ એવો કોઈ નિયમ નથી એટલે ટૂંકમાં શીખતા જઈએ જોતા જઈએ ઓળખતા જઈએ અને નાની નાની વસ્તુથી પ્રભાવિત થઈને આપણી જાતને આપણે હર્ટ ઘવાયેલી ના કરીએ આવું આવવું જ હોય આવું હોય આવવું જ હોય આવું પણ આવું આવવું જ હોય પણ આ માણસ આવવું જ હોય પેલો એવું જ વાય નોટ શું કામ નહીં આટલા વર્ષથી વેદાંત મળે જે હોય સાસુ થઈને આવું કરે છે અમે તો ઠીક છે નાની છોકરીઓ સાસુ થઈને માણસ છે માણસ છે અને આપણે કહ્યું ઇમોશનલ ગ્રોથ હેઝ ટુ બી ઇનિશિએટેડ એટલે મારે મારામાં ઇનિશિએટ હવે આજે લોકોને આ વસ્તુનો લાભ મળ્યો જ નથી
એમને ભાન જ નથી કે આપણા વર્તનની સામે જોવું જોઈએ અને એને કંઈક ઘડવું જોઈએ. ખાવું પીવું ને ભોગ ભોગવા, બસ એ સિવાય કશું સોજ જ નથી પડતી. આપણને આ એક જગ્યા મળી છે ને, આ તો ઈશ્વરનો ઉપકાર તમે માનો એટલો ઓછો છે. એટલી અનંત કૃપાઓથી આપણને મળ્યું છે અને એટલા માટે મનુષ્ય થઈને જન્મ્યા પછી બધું જ મળી ગયું છે. તો એનો લાભ લેવામાં જરાય પાછા ના પડીએ. આપણી સામે જોઈએ ઇમોશનલ હર્ટ જ્યાં જ્યાં જુઓ. સંન્યાસીને ભીખ માગવાની, એ તો ભીખ માગવાનો હકદાર જ થઈ ગયો ને, ખાશે શું? સંન્યાસી ભીખ એટલે ખાવાનું પણ બહારથી લાવશે, કપડાં બહારથી લાવશે, રહેવાનું એ આશ્રમ બહારથી લાવશે. તો શેનો સંન્યાસી સ્વતંત્ર ક્યાં થયો? ઇમોશનલ લેવલ ઉપર સ્વતંત્ર થયો. બસ આટલી સ્વતંત્રતા છે કે કોઈ ચક્કરડી ફેરવે ને પછી મળું ચડેલું કરે ને, પછી છોકરાને મળું ચડેલી મમ્મી જો બેટા ચક્કરડી, ચક્કરડી ફેરવી પેલું જુએ એટલે ખુશ થઈ જાય. આપણે ચકરડો ફેરવો પડે, ચકરડી નહીં તો કે ભમરડો ફેરવો પડે. મોઢું ચડે ને કેમ શું થયું આજે, પછી આપણને કોઈ એક ચોકલેટ આપે કે ચલો બહાર ફરવા લઈ જઈએ, પછી આપણે જરા મોઢું મલકાય. તો ધીસ હેઝ ટુ બી ઇનિશિએટેડ, એની નોંધ લેવી અને આ વસ્તુમાંથી બહાર નીકળવું, આ પરતંત્રતામાંથી બહાર નીકળવું કે કોઈના કોઈ પણ વર્તનથી હું દુઃખી નહીં થઉં. ધેટ ઇઝ હિઝ બિઝનેસ. એણે જે વર્તન કર્યું છે એની જવાબદારી એની છે, મારી નથી. ગેરવર્તન કર્યું, સદવર્તન કર્યું, સદવર્તન કરે ને સુખી થવું જ વાંધો નથી, પણ કોઈએ કશુંક વર્તન કર્યું ને હર્ટ થાય ને દુઃખી થઈએ તો મજબૂત અહીંથી આપણે વર્તન શું કરવું એ સંજોગોનો આધાર નક્કી કરી લેવું. પણ મજબૂત અહીંથી આ નિશ્ચય પર આવી જઈએ કે કોઈ પણ માણસ કોઈ પણ વર્તન કરે એની જવાબદારી એની છે. હું એનો સ્વીકાર ના કરું ને હર્ટ ના થો એની પાસે જ રહેવાનું છે. એ કરીને ભૂલી જાય છે ને આપણે એને પંપાળાશ કરીએ છીએ, પછી દિવસો મહિનાઓ સુધી આખી જિંદગી સુધી રહ્યા કરે. મારી સાસુ એટલે ગમે તે, હવે સાસુમાં આપણને કંઈ હર્ષ શોક નથી, પણ કોઈ પણ વ્યક્તિ, મારા બાપે આમ કર્યું, મારી પત્નીએ સમથિંગ, એટલે આ બધી વસ્તુઓને સ્વામીજી મહારાજ કહે છે એમ કે વસ્તુ કેટલી મોટી છે ને કેટલી નાની છે ઓળખી લઈએ. ડઝ ઇટ ડિઝર્વ? એ એટલી મોટી છે કે જ્યાં રિક્ષાવાળાને સવારે પરચુરણ ના આપ્યું એટલે એણે ઝઘડો કર્યો. હવે એટલી મોટી વસ્તુ છે કે આખો દંડનું ચિંતન કરવું, બે પાંચ પૈસા વધાર આપ, પાંચ માં કે દસ આપીને છૂટા થઈ જાઓ તો આપણો દાડો સુધરશે ને? આ તો બધું આપણે જ પકડી રાખીએ છીએ. એટલે ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ એ જ આપણે માટે સ્વાતંત્ર્ય છે, એ જ આપણો સંન્યાસ છે અને એ જ ઇમોશનલ મેચ્યોરિટી છે, એ જ અંતઃકરણની શુદ્ધિ છે. બીજી કઈ શુદ્ધિ? કે ઘસી ઘસીને થોડું સાફ કરવું છે આપણે, આ શુદ્ધિ છે આપણી કે આપણા અંતઃકરણને નોંધ લેતા જઈએ, ઉજરડા પડવામાંથી બચાવીએ. ઉજરડા પડી પડીને એટલું પછી મુશ્કેલ થઈ જશે, બિચારું ઘવાયેલું એટલે પછી તમે પંપાળવા જશો ને તો એક મારું પંપાળવું નથી, ભાઈ તું આગો જ રહેવા, મારે પંપાળવું નથી, એટલું પછી હર્ટ થઈ જાય છે. એટલે એમાંથી એને બચાવી શકીએ આપણે અને આપણા વ્યક્તિત્વને મજબૂતાઈથી ઘડીએ. મારી પ્રસન્નતા ખબરદાર, જો કોઈ મારી પ્રસન્નતાને અડકે તો એ હું કરીશ, એ મારે માટે હું સ્વતંત્ર છું. સંજોગોને બદલવાનું કોઈ કરી શકે, મારી પ્રસન્નતાને કોઈને અડકવા દઉં. બહારથી રડવું પડે તો રડવાનું, કોઈને કોઈને ઘરે તકલીફ હોય તો પછી પ્રસન્નતા એને તો પછી રડવું પડે તો રડવાનું બહારથી, અંદરથી હું પ્રસન્ન છું. નોટ હર્ટ. આપણે ઈચ્છીએ કે આપણે આ આનંદની અનુભૂતિમાં સ્વતંત્ર થતા જઈએ અને એ સ્વતંત્ર થઈશું, એનો અનુભવ કરીશું, પછી કહેશે કે આ તું છે, તો ઓળખાશે કે આની વાત છે. અત્યારે આ એટલે પેલા મહારાજ કે પેલો ગધેડો બહારથી જાય છે, મોટા સમાજમાં કે પેલો જાય તત્વમસી, એટલે પેલો તત્ અને ત્વમ પણ તત્, એટલે તે નથી ત્વમ, એટલે હું જેને હું કહીશ એને હું સમજીશ. હું આને હું કહીશ તો આને બ્રહ્મ, આ બ્રહ્મ નથી. હું મારા પુત્રને બ્રહ્મ માનીશ તો એ બ્રહ્મ નથી, એટલે એ ત્વમ ને તત નથી થવાનું એક. એટલે હું મારા ત્વમને પેલા નિર્નિમિત્ત આનંદના અનુભવ સુધી લઈ જઈશ અને બધા નિમિત્તનું ખસેડી મૂકીશ. એક પણ વસ્તુ એટલે એક પણ વસ્તુ ત્વમ પદમાં બીજી કોઈ ચીજ મારે નહીં જોઈએ, આનંદ અનુભવ સિવાય નહીં. બીજું જે હોય તો છોડવા તૈયાર છું કે છોડી ચૂક્યો છું. છોડવાનું ખાલી પકડવાનું જે સ્તરે છે એ છોડ સ્તરે જ છે. કપડાં કે શરીરના સ્તરે પકડ્યું નથી. ક્યાં પકડ્યું છે? અહીં પકડ્યું છે, બસ અહીં છોડવાનું છે. અને એટલું જ છોડીએ આપણો સંન્યાસ. સંન્યાસનો રસ કોને છે? કપડાં બપડા સંન્યાસ આપ સાચું બોલો, તમને ભગવાનમાં રસ છે? એક કે માણસને ભગવાનમાં રસ છે?
એક માણસ છે કે જેને ભગવાનમાં રસ હોય? એક પણ માણસને રસ નથી ભગવાનમાં. હા, ભગવાન સામે બેસી રહે અને પ્રેમ કરે આપણને, કેમ છો? કેટલા કલાક બેસીશું? પેલે કાકા કઈક ભગવાન આવીને ભેટી પડે તમને, પછી છોડે જ નહીં. કેટલા ભાઈ છોડો, ભાઈ તારે જવું, તું જા, તું સ્વર્ગમાં જા, મારી પાસે ના આવીશ. છે રસ ભગવાનમાં. કોઈને ભગવાનમાં રસ નથી, કોઈને પૈસામાં રસ નથી, કોઈને પ્રતિષ્ઠામાં, સત્તામાં, ખુરશીમાં, કોઈ ચીજમાં રસ નથી. એના દ્વારા જેની આશા રાખી છે એ આનંદમાં જ રસ છે. પૈસાથી આનંદ મળશે, પ્રતિષ્ઠાથી મળશે. આપણને એમ છે કે ભગવાન મળશે એટલે આનંદ આનંદ થશે એવી આશા છે આપણને. અને ભગવાન આવીને આપણને ઉસપેસ કરાય કરાય કરે આખો દાડો, તો શું ભગવાનને કે ભાઈ તું જા, મારે નથી જરૂર તારી. કોઈ ભગવાનમાં રસ નથી આપણને, કશામાં ને આનંદમાં જ રસ છે. એમ સંન્યાસમાં રસ નથી આપણને, આનંદમાં રસ છે, મફતના આનંદમાં. હા, આ પ્રસન્નતાનો સ્વતંત્રતામાં અનુભવ થતો જાય પછી મહાવાક્ય આમ કામ કરશે. તો તમસી ધીસ, આ જે નિર્નિમિત્ત આનંદનો હું તરીકે અનુભવ કરું છું એ મારું સ્વરૂપ છે. આપણે બહુ પ્રાર્થના કરીએ કે આપણે આ સમજીએ એક્ઝેક્ટલી પહેલાં તો કે શું છે આપણું લક્ષ્ય, એનો રોડમેપ તૈયાર કરીએ અને આપણે એ નકશાને વરેલા રહીને ચાલવાની સતત કોશિશ કરીએ. અને જ્યાં જ્યાં ફંટાઈએ નોંધ લઈએ કે કશો વાંધો નહીં, કોઈને કહેવાની જોયું ને, છાનામાં પાછા આવી જવાનું, પાછા આમ તેમ ગયા પાછા આવી જવાનું. ચાલે તો જ પડે ને, હવે કે બેઠેલા થોડા પડવાના છે, ચાલવાનું, પડવાનું, નિશાન ચૂક, માફ નહીં, માફ નીચું નિશાન. આઈ વિલ શૂટ બટ ધ હાઈએસ્ટ. દુનિયાની કોઈ પણ નાની વસ્તુ મારે જોઈએ જ નહીં, એટલું કચકચાઈને મજબૂત કરી દેવાનું કે દુનિયાની કોઈ પણ વસ્તુ નાની જ છે પણ આ તો મોટી છે ને. કઈ વસ્તુ મોટી છે? સોનું મોટું છે. શું મોટું એટલે શું કંઈ? અને સોનું ચાંદી ખાવાનું છે શું? ખાને ખાઈશું તો કેટલું, આટલું કેટલું ખાવાના છે? મારાથી મોટી દુનિયાની કોઈ વસ્તુ નથી. હું બધાને મોટી આપનારો હું છું, બધાને અસ્તિત્વ આપનારો હું છું. હું છું તો બધું છે. અને માટે હું કશાને નહીં નમું, હું બહારથી બધાને નમીશ. નમ્રતા અને આદર અને પ્રેમ, આ બધું તો, આ તો જસ્ટ, આ તો મારો વ્યક્તિત્વની અભિવ્યક્તિ આ જ હોય, એ હોય જ હોય. અંદરથી આમ નોટ ડિપેન્ડન્ટ. આદર કરવો કે પગે લાગવું, ડઝન્ટ મીન આઈ એમ ડિપેન્ડન્ટ. હું સ્વતંત્રતાએ પ્રણામ કરું છું અને સ્વતંત્રતાએ મારો આનંદ અનુભવું છું. તમે સામો નહીં જુઓ તો હું તમને પ્રેમથી હરિયમ કહીશ, તમે નહીં બોલો ચઢાઈને ચાલા મારશો, ઇટ્સ યોર બિઝનેસ, મારો કંઈ એમ એ મારી ચિંતાનો વિષય નથી. એટલે આપણે બહુ ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે આ સમજ સાથે આપણે જીવીએ અને એને આત્મસાત કરતા જઈએ. આવા બધા આનંદો આપણને નિર્નિમિત્ત આનંદના આમ જરાક જરાક ચખાડે, પછી મજા આવે કે હા આજે આપણે પાર્ટીમાં જવાનું હતું, ના ગયા, હોટલમાં ના ગયા, અને અહીંયા આવ્યા પણ મજા આવી ગઈ ને. તો આની નોંધ પણ લઈએ. નોંધ નહીં લઈએ તો અનુભવ મફત જતો રહેશે. નોંધ લઈએ કે કેવી મજા આવી, કેવી મજા આવી, અને તો પછી ધીમે ધીમે વિષયની મજા છૂટતી જશે. આમાં આપણે સ્થિર થતા જઈએ. બરાબર. હરિ ઓમ. સર્વે ભવંતુ, સર્વે ભવંતુ, ઓમ સર્વે ભવંતુ. સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત્. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ શ્રી સદ્ગુરુદેવ ભગવાન કી જય. જય જય કૃષ્ણ તીર્થ ધામ કી જય. જય જય આજ કે આનંદ કી જય. જય જય નમઃ પાર્વતી પતયે.